હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન એન વિદ્યાલય હું પ્રિયંકા સોની આપ આપસોનું હાર્દિક સ્વાગત કરું છું યસ આપણી સરસ મજાનો તમારા બધાનો મને પ્રતિસાદ મળ્યો છે એપ્લિકેશનમાં રાઈટ તો હું તમારા બધાનો દિલથી આભાર માનું છું પરંતુ આપણે વાત કરી હતી તેમ આપણી ટેસ્ટ સિરીઝ જે છે તે ઓફ ના રહેવી જોઈએ કન્ટિન્યુ જેમ 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 સમય મળતો જશે એમ આપણે ટેસ્ટ સિરીઝ માટે કામ કરીશું ઇટ ઇઝ ફ્રી ફોર ઓલ ઇટ ઇઝ એ યુટ્યુબ સિરીઝ રાઈટ સો આપણી સ્કીમ જે છે હવે થોડીક બદલાઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં કંઈક બીજી આના કરતાં પણ સારી સ્કીમ હું તમારા માટે લઈ આવીશ તો બી વિથ મી રાઈટ પણ એટલા બધા ભાવ નથી કે તમે લોકો તેને ખરીદી ન શકો તો આપણે નાનકડી એવી પહેલાં તો એને વાત કરી લઈએ કે આપણી સ્કીમ જે છે તેમાં આમ આમાં આપણે શું કરવાનું છે કારણ કે અમુક વિદ્યાર્થી મિત્રો હજી પણ કન્ફ્યુઝ છે કે યસ મેમ લેવી કે નો લેવી રાઈટ સો એના માટે એ વિદ્યાલય જે છે તે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે દેન યુ ઇન્સ્ટોલ દેટ ઇ વિદ્યાલય એપ્લિકેશન તેમાં તમને સામાન્ય વિજ્ઞાનનો કોર્સ મળશે અને હવે તમને અહીંયા ઓપ્શન જેટલા પણ પેમેન્ટ ઓપ્શન હશે એમાં તમને ત્રણ ઓપ્શન મળશે રાઈટ એ પેમેન્ટ ઓપ્શનમાંથી તમે કોઈ પણ ત્રણ ઓપ્શનમાંથી કોઈપણ એક ચૂઝ કરી શકો છો થ્રી મંથ ત્રણ મહિનાના બસો નવાણું ચાર્જિસ છે નાઇન મંથના ફોર નાઇન નાઇન છે અને ટ્વેલ્વ મંથના સેવન નાઇન નાઇન ચાર્જ જે છે હજી પણ આપણે એટલો બધો નથી રાખ્યો સામાન્ય વ્યક્તિને શાંતિથી પોસાય તેવો જ એનો ચાર્જ છે સો ડોન્ટ વરી અબાઉટ ઇટ અને જો તમને વધારે તકલીફ ના હોય તો તમે ત્રણ મહિના અને નવ મહિનાના સ્લોટમાં જઈ શકો છો જેને લોંગ ટાઈમ પ્રેપરેશન કરવી હોય તે ટ્વેલ્વ મંથના સ્લોટમાં જઈ શકે છે રાઈટ સો આપણો સંપૂર્ણ કોર્સ તમને સામાન્ય વિજ્ઞાનનો આમાં મળી રહેશે અને બધું જ એનસીઆરટી અને જીસીઆરટીના ઘણા બધા એવા ટોપિક મોસ્ટ પ્રોબેબલી આપણે ઘણા બધા એવા ટોપિક નાઇન્ટી પર્સન્ટ ટોપિક આપણે આમાં ક્લિયર કરી આપ્યા છે જે ટોપિક રહી ગયા છે અથવા તો તેમાં કંઈ એક્સ્ટ્રા વસ્તુની વાત કરવાની છે જે સીધા પરીક્ષાલક્ષી છે તે બધા જ ટોપિકને મેં ક્વેશ્ચન આન્સર સિરીઝમાં આવરી લીધા છે બરાબર છે તો કંઈ પણ વસ્તુ હું તમારું છૂટવા દઈશ નહીં ચલો સો આપણે આ પાંચમા નંબરની ટેસ્ટ સિરીઝ છે રાઈટ પાંચમા નંબરની ટેસ્ટ સિરીઝ છે અને આ ટેસ્ટ સિરીઝમાં પાંચમા નંબરની ટેસ્ટ સિરીઝમાં આપણે શરૂઆત કરીએ છીએ પહેલા ક્વેશ્ચનથી નીચેનામાંથી કઈ ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો ઉષ્માના ઉત્તમ વાહકો કહેવાય છે એટલે કે નીચેનામાંથી કઈ ધાતુ તે ઉષ્માની ઉત્તમ વાહક છે એ તમારે મને આન્સર આપવાનો છે તમારા ઓપ્શન છે સિલ્વર અને કોપર ગોલ્ડ અને સ્ટીલ સોનું અને પિત્તળ અને સ્ટીલ અને એલ્યુમિનિયમ સી અહીંયા તમારે કેવી રીતે વિચારવાનું હવે આપણે એક નવી ટ્રીક તમારા માટે લઈ આવીશું કે તમારે ક્વેશ્ચનનો આન્સર જોઈને શું વિચારવાનું છે આ પણ એક સારા એવા એસ્પિરિયન્ટ તરીકે તમારે વિચારવું જોઈએ જ્યાં જ્યાં લોખંડ હશે ને તે રિએક્ટિવ હશે મતલબ કે તે સરળતાથી તે સરળતાથી ઉછવાનું વાહન કર પરંતુ એનાથી પણ વધારે રિએક્ટિવ એનાથી પણ વધારે રિએક્ટિવ કયા કયા છે સો કે સિલ્વર અને કોપર તો સાચો ઓપ્શન કારણ કે ચાંદી અને તાંબાના તાર ચાંદી અને તાંબાના તાંબા ઇલેક્ટ્રિસિટીમાં વપરાય છે કારણ કે તાંબુ અને ચાંદી ઉષ્મા અને વિદ્યુતનું ઉષ્મા અને વિદ્યુતના શું છે સુવાહક છે સારામાં સારા સુવાહક છે રાઈટ અને એટલા માટે આ ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે પણ ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ રાઈટ થોડું કોપર અને સિલ્વર વિશે માહિતી મેળવી લઈએ પહેલા કોપર એટલે કે તાંબુ આ જે છે તેની કોપર કોપર ગ્લેન્સ અને મેલેકાઇટના નામે પણ ઓળખાય છે જે ભારતના બિહાર અને રાજસ્થાનમાંથી મળે છે બિહાર અને રાજસ્થાનમાંથી મળે છે જ્યારે સિલ્વરની વાત કરીએ તો આનું નામ હોન સિલ્વર સિલ્વર ગ્લાન્સના નામે પણ ઓળખાય છે અને તે બિહારમાંથી વધારે પ્રાપ્ત થાય છે સો આની બેસિક ઇન્ફોર્મેશન હતી જે તમારે યાદ રાખવી જોઈએ કદાચ પરીક્ષામાં કથન અને તેના સાચા આન્સરમાં પૂછાઈ શકે તેવા છે નેક્સ્ટ ક્વેશ્ચન મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે બેરીરિયમ બેરિયમ એક્વારિજ સિનેબાર કે પારો તમારી માટે પાંચ સેકન્ડ છે ફટાફટ તમે આનો આન્સર આપો યસ મર્ક દરેકે દરેક મેટલ્સની તમારે કાચી ધાતુ યાદ રાખવાની રહેશે મેટલ અરજીમાં આ જ પ્રશ્ન પૂછાય છે કે કઈ ધાતુની કાચી ધાતુ કઈ છે હિમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઈટ હવે આવું બધું નથી પૂછાતું થોડુંક એક્સ્ટ્રા યાદ રાખવાની કોશિશ કરો રાઈટ તો આની કાચી ધાતુ કઈ છે સિનેબાર છે સાચો આન્સર આવશે સિનેબાર રાઈટ તો મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે સીને લોખંડ ને કાટ લાગવાથી બચાવવા માટે ઓપ્શનમાં મેગ્નેશિયમ હોવું જોઈએ આ બે માંથી એક જ હોય હવે ઓપ્શનમાં જો નિકલ ઝિંક કોપર કે સિલ્વર આ જ યાદ રાખવાનું રાઈટ તો શું છે અહીંયા ઓપ્શનમાં ઝીંક છે હા ઝેડ કંઈ વિચારવાનું જ નહીં રાઈટ વહાણની વાત આવે કાટ લાગવાની વાત આવે કંઈ પણ કાટ જોયો તો એનું સ્તરની વાત આવે છે તો એક હોય કે એની ઉપર તમે ઇનેમલનું પડ લગાવો એની ઉપર તમે કલર કરો અથવા તો એની ઉપર તમે ઝીંકનું લેયર ચડાવો દેટ ફાઇન સો આટલી જ વસ્તુ તમારે યાદ રાખી લેવાની રહેશે ચોથા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ છીએ આયન ઓક્સાઇડ આયન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી પ્રક્રિયાનો ઉપયોગ શેમાં થાય છે આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ શેમાં થાય છે ફાયર બ્રિગેડમાં થાય છે ઇલેક્ટ્રિક કામોમાં થાય છે રેલવેના પાટા જોડવામાં થાય છે કે વાસણ બનાવવામાં થાય છે તો આનો સાચો આન્સર શું આવશે રેલવેના પાટા જોડવામાં થાય છે રાઈટ શેમાં થાય છે રેલવેના પાટા જોડવામાં થાય છે રાઈટ આશા રાખું છું કે તમને મજા આવે છે કેમ એમાં એલ્યુમિનિયમનું મિશ્રણ કરવામાં આવે છે કારણ શું છે મજબૂતાઈ માટે પ્લસ પ્લસ તે લાંબો સમય સુધી ટકે અને તેને કાટ પ્રમાણમાં ન લાગે તેના માટે રેલવેના પાટા જોડવામાં તેનો ઉપયોગ થાય છે આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ પાંચમા નંબરનો ક્વેશ્ચન દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એક ગ્રામ સોનામાંથી એક ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય છે બે મિલીમીટર બે કિલોમીટર બે મીટર કે બે સેન્ટીમીટર રાઈટ ઇઝી છે જો તમે સોના વિશે ગયા લેક્ચરમાં ધ્યાન આપ્યું તેમાં આપણે વાત કરી હતી ટ્વેન્ટી ફોર કેરેટને શુદ્ધ સોનું કહેવાય બાવીસ કેરેટને અશુદ્ધ સોનું કહેવાય જેમાં અશુદ્ધિ તરીકે કોપર અને ચાંદીનું મિશ્રણ કરવામાં આવે છે રાઈટ અચ્છા મેં તમને કીધું હતું કે સોનું જે છે તે ખૂબ જ ખૂબ જ બરડ છે એટલે કે તે નીચા તાપમાને પીગળી જાય છે અને એટલા માટે તેમાં મજબૂતાઈ માટે આભૂષણોમાં કોપર અને ચાંદી મિશ્રણ કરવામાં આવે છે અને સોનાના સોનાના તારમાંથી પટોળા પણ બનાવી શકાય છે

અચ્છા તમારે છે ને બીજી વસ્તુ મને એક કરી આપવી છે તમારે મને કમેન્ટ બોક્સમાં જે તે ધાતુની સંજ્ઞા પણ લખજો તો મને ખબર પડે કે તમારી બધી ધાતુ મિક્સ નથી થઈ ગઈ ઘણાને એજી એમજી એમ એન એન એચઈ એન ઈ રાઈટ આ બધાને આને શું કહેવાય આને શું કહેવાય આને શું બધામાં બધું ભેગું થઈ જશે તો આ તમને યાદ રહ્યું છે એને અને એ વચ્ચે શું ફરક થાય કે આ સોડિયમ છે નાઇટ્રોજન છે આવી ખબર પડી છે કે ફોર વોટ સી એ ફોર વોટ તો અહીંયા કે કે ફોર કેલ્શિયમ ને સીએ ફોર તો કંઈ ખબર નહીં નથી કે ફોર પોટેશિયમ ને એ ફોર કેલ્શિયમ સો આ તમને ખબર હોવી જોઈએ રાઇટ સો આનો સાચો આન્સર શું આવશે સિસુ અને ટીનની મિશ્ર ધાતુને શું કહેવાય છે મિશ્ર ધાતુ જે છે તેનાથી આવે છે રાઈટ સાંધા માટે ઉપયોગ થાય શિસુ અને ટીનના આ જે છે તે કાટ અવરોધક મિશ્રણ છે રાઈટ સો આશા રાખું છું કે તમને આમાં પરફેક્ટ સમજણ પડતી હશે રાઈટ

લાસ્ટ લેક્ચર જેને અટેન્ડ કર્યો હશે એ બહુ મનથી દિલથી ફેફડાથી એને બધાને કવર હશે આમાં શું આન્સર આવશે વિદ્યુત વિભાજન પદ્ધતિ અને જેમાં આપણે કોપરનું એક્ઝામ્પલ લીધું હતું અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર જે છે એમાં એનોડ અને કેથોડ એનોડ જે છે એને પ્લસ કહેવાય કેથોડ છે એને માઇનસ કહેવાય રાઈટ આ બધી જ વાત તો કોપર સિવાય બીજી કઈ કઈ ધાતુના શુદ્ધિકરણ આમાં થઈ શકે છે અને બહુ સારી રીતે થઈ શકે છે રાઈટ એવો કંઈક પરીક્ષામાં પ્રશ્ન કે ભાઈ વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ પદ્ધતિ છે રાઈટ વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ છે જેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું મિશ્ર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ જે છે તેમાં કેથોડ અને એનોડના આવી રીતે ધાતુઓના સળિયા એકમાં શુદ્ધ અને એકમાં અશુદ્ધ ધાતુનો સળિયો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ આ પ્રક્રિયામાં કોપર બીજી કઈ અન્ય ધાતુઓનું શુદ્ધિકરણ થઈ શકે છે તો અહીંયા યાદ રાખજો કોપરની સાથે સાથે ઝિંક ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પરસેન્ટ શુદ્ધિકરણ અહીંયા તમે કરી શકો છો તો દેટ ઇઝ વેરી મચ ગુડ રાઈટ તો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પરસેન્ટ શુદ્ધ ધાતુ મેળવવા માટે કઈ કઈ ધાતુ મેં તમને કીધી કોપર ઝીંક ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે ભુંજન એટલે શું બહુ જ ઇઝી છે જો તમે સારી રીતે સાયન્સનો અભ્યાસ કર્યો હોય મેં તમને કીધું હતું તેમ જીસીઆરટીને પણ તમારે ફોલો કરવાની છે સાથે સાથે લેક્ચર્સને પણ ફોલો કરવાના છે ભું ભુંજન એટલે શું રેલવેના પાટાને જોડવાની પ્રક્રિયા સલ્ફાઈડ ને ઓક્સાઇડમાં સલ્ફાઈડ ને ઓક્સાઇડમાં ફેરવવાની પ્રક્રિયા સલ્ફાઈડ ને કાર્બાઈડમાં ફેરવવાની પ્રક્રિયા કે રિડક્શન પદ્ધતિ સાચો આન્સર સલ્ફાઈડ ને ઓક્સાઇડમાં ફેરવવાની પ્રક્રિયાને ભુંજન કહેવાય છે તો આનું અણુસૂત્ર શું છે ભુંજન પ્રક્રિયા શું છે એની પણ આપણે વાત કરીશું રાઇટ નેક્સ્ટ લેક્ચરમાં આના બે ત્રણ ક્વેશ્ચનમાં તમારા માટે લઈ આવીશ ત્યાં આપણે બહુ સરસ રીતે વાત કરીશું

તે ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરે જે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતું તેને કાટની અસર નથી થતી તો જ્યાં 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 લોખંડ આવશે તે ક્વેશ્ચન તે ઓપ્શન આપણા માટે ખોટો પડશે એટલે કે અહીંયા સ્ટીલ અને એલ્યુમિનિયમ છે ન આવે લોખંડ અને તાંબુ છે ન આવે તાંબા અને પિત્તળમાં બધા તમને બંનેને ખબર છે કે આ બંનેનો રંગ ફરી જાય છે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે રાઈટ પાણી સાથે પ્રક્રિયા થોડા ઘણા અંશે કરે છે અને એટલા માટે આનો સાચો ઓપ્શન શું આવે છે સોનું અને ચાંદી સાચો આન્સર શું આવશે આનો સોનું અને ચાંદી તો નીચેનામાંથી કઈ ધાતુઓ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતા સોનું અને ચાંદી જે છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અહીંયા મારે તમને એ સમજાવવાનો છે ડિયર કે ક્વેશ્ચનને તમારે કેવી રીતે જોવો હાઉ ટુ અટેન્ડ ધ ક્વેશ્ચન ઇન રાઇટ મેનર રાઇટ ચલો નીચેનામાંથી કઈ ધાતુઓ ઠંડા અને ગરમ પાણીમાં પ્રક્રિયા કરતી નથી પરંતુ વરાળ સાથે પ્રક્રિયા કરે છે ઠંડા અને ગરમ પાણીમાં પ્રક્રિયા ના કરે પરંતુ શેની સાથે પ્રક્રિયા કરે છે વરાળ સાથે સોનું ચાંદી સ્ટીલ અને શિશુ પોટેશિયમ અને સોડિયમ કે લોખંડ અને ઝિંક

હવામાંના ઓક્સિજન સાથે પણ લોખંડ પ્રક્રિયા કરે અને કાટ બનાવે છે બરાબર પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલા અયસ્કોમાં રહેલી અશુદ્ધિને શું કહે છે અશુદ્ધ મેટલ્સ વેસ્ટ મેટલ્સ વેસ્ટ કચરો રાઈટ કચરો કહેવાય છે કે ગેંગ મેટલ્સ કહેવાય છે આનો આન્સર આવશે ગેંગ મેટલ્સ રાઈટ તો આનો સાચો આન્સર શું આવશે ગેંગ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલા અયસ્ક એટલે કાચી ધાતુ કાચી ધાતુમાં જે રહેલી અશુદ્ધિ હોય તેને શું કહેવાય કહેવાય છે 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 ગેંગ મેટલ્સ બરાબર અમુક આવી ડિટેલ્સ એક્ઝામમાં પૂછી લે તો આપણે ખૂણા ગણીએ દિશા ગણીએ પણ જો તમે સોલ્યુશન કરેલું હશે એટલીસ્ટ એકવાર સાંભળેલું હશે ને તો પણ તમે યુ કેન ટીક ઇટ તમે ટીક કરી શકશો ઇઝીલી રાઈટ ક્લિક થશે તમારે આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે શું કહેવાય છે અને ભુંજન પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા ઉપરનામાંથી એક પણ નહીં મેડમ અમને ખબર નથી આવો તો કોઈ ક્વેશ્ચન હતું હશે આવું બધું તમારા મનમાં થતું હશે રહી તો આ પ્રક્રિયાને શું કહેવાય છે થર્મિટ પ્રક્રિયા કહેવાય છે કઈ પ્રક્રિયા કહેવાય છે થર્મિટ પ્રક્રિયા રાઈટ આ પ્રક્રિયા દ્વારા રેલવે વાત કરી હતી કે આયન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો જે મિશ્રણ છે રાઈટ તેનો ક્યાં ઉપયોગ થાય છે તો કે રેલવેના પાટાની જોડાણ સ્થાને તેનો ઉપયોગ થાય છે આપણે વાત કરીએ આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે થર્મિટ પ્રક્રિયા કહેવાય છે બરાબર છે ચાલો ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેની સાથે પ્રક્રિયા કરીને કાળી પડી જાય છે ચાંદી શેરી સાથે પ્રક્રિયા કરે તો એક કાળી પડે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે કે સલ્ફર સાથે પ્રક્રિયા કરે હવામાં એવું તો શું હોય જેનાથી તે પ્રક્રિયા કરે તો તે કાળી પડી જાય હે ને હવે બોલો ગુડ ક્વેશ્ચન મેડમ મજા આવી ગઈ રાઈટ સરસ જ ક્વેશ્ચન છે ધીસ ઇઝ ઓલ્સો ગુડ ક્વેશ્ચન ફોર યુ સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો ચાંદી કાળી પડી જાય છે રાઈટ ઓકે સલ્ફર એટલે એસ એટ સલ્ફર જે છે કહેવાય રાઈટ યાદ રાખજો સલ્ફર એટલે ગંધક બરાબર સલ્ફર એટલે શું કહેવાય ગંધક રાઈટ કમેન્ટ બોક્સમાં મને તેનો ઉપયોગ લખીને આપજો સલ્ફરનો ઉપયોગ શું થાય

કાર્બન ડાયોક્સાઇડ જેવા દ્રાવકના ઉપયોગમાં પણ થાય છે ચામડીના રોગોમાં ચેપનાશક તરીકે અને ફૂગનાશક તરીકે થાય છે બીજી વસ્તુ અહીંયા હું તમારા માટે મહત્વની લઈ આવું કે સલ્ફર જે છે સલ્ફરયુક્ત ગરમ પાણીમાં તમે ના હો તો તમને ચર્મરોગ દૂર થઈ જાય છે ચર્મરોગ એટલે કે તમને બધાને ખબર છે ખરજવું દાદર રાઈટ ફૂગ અને બેક ફૂગથી થયેલા રોગ છે રાઈટ તો આ બધા રોગો તમને રબરના વલ્કેનાઇઝેશનમાં પણ સલ્ફરનો ઉપયોગ થાય દારૂખાનું બનાવવામાં પણ સલ્ફરનો ઉપયોગ થાય તમને ખબર છે કે વિસ્ફોટક તરીકે ઉપયોગી છે અને રંગકોની બનાવટમાં પણ સલ્ફરનો ઉપયોગ થાય છે તો આ બધા જ સલ્ફરના ઉપયોગ છે છતાં પણ હજી પણ તમને કોઈ ઉપયોગ મળે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો રાઈટ મારાથી બનતી બનશે એટલી મેક્સિમમ ઇન્ફોર્મેશન્સ હું તમને મારા લેક્ચરમાં આપતી રહીશ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટીલ અને લોખંડને કાટ લાગવાથી બચાવવા માટે તેના ઉપર ઝીંકનું સ્તર ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે તેની ઉપર ઝીંકનું સ્તર ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે બહુ જ ઇઝી છે આવરણ છે ક્રોમપ્લેટિંગના કહેવાય છે એટલે કે ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે છે ક્રોમિયમના પડથી ચળકાંટ આવે

લોખંડને સખત બનાવવા માટે તેમાં કાર્બનનું કેટલું પ્રમાણ ઉમેરવું જોઈએ મતલબ કે હાર્ડ કરવા માટે તેમાં કેટલા પર્સન્ટ કાર્બન જે છે તેને ઉમેરવું જોઈએ એન્ડ ધીસ ઇઝ અ ફાઇન ક્વેશ્ચન આ પણ બહુ જ સરસ ક્વેશ્ચન છે આવા આવા છૂટપુટ છૂટપુટ ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાઈ જાય અને તમે બધા એમ કહો કર્યું વાર આ તો બુકની બહારનો પ્રશ્ન છે બુકની બહારની બુકની અંદરનો જ પ્રશ્ન છે પણ ક્યાંક આપણી જોવામાં ખામી છે રાઈટ ઓકે આટલું અંદર તમારે શું ઉમેરવાનું હોય છે કાર્બનનું પ્રમાણ ઉમેરો તો તમને હાર્ડ આયન મળે રાઈટ ચાલો તો આજનો ક્વેશ્ચન સિરીઝ જે કેવી લાગી તમને તે તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તમારો કોઈ સુઝાવ જે તમને હજી પણ લાગતા હોય કે આ વસ્તુ આપણે અંદર એડ કરી શકે છે સો તમે એ પણ સુઝાવ આપી શકો છો કમેન્ટ બોક્સમાં તમે આના વિશે અથવા તો આપણે જે પણ કોઈ વસ્તુ ચલાવી એમાં તમે કોઈક નવું જાણતા હો તો પણ તમે કમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રો સાથે આપણી ક્વેશ્ચન આન્સર સિરીઝને તમે શેર કરી શકો છો રાઈટ સો થેન્ક યુ વેરી મચ ફોર સીંગ ધીસ લેક્ચર સિરીઝ Right, please like it, share it, subscribe our channel. Right, thank you very much.